મેરવાડા નજીક આખલો વચ્ચે આવતા કાર ત્રણ પલટી મારી ડિવાઈડર કૂદી ગઈ. પશુપાલક મહિલાનું મોત હતા અરે રાટી વ્યાપી. જિલ્લામાં એક વર્ષમાં રખડતા પશુએ 6 લોકોના ભોગ લીધો. બનાસકાંઠામાં રખડતા પશુઓનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે, જેમાં રસ્તાની વચ્ચે આવી જતા અકસ્માત સર્જાય છે અને લોકોને મોતને ભેટવાનો વારો આવે છે. જિલ્લામાં એક એક વર્ષમાં 6 લોકોના રખડતા પશુઓની અડફેટે આવી જતા મોત થયા છે. પાલનપુર નજીક આવેલા મેરવાડા ગામના વતની મહેશભાઈ ચૌધરી પોતાની માતા અને પુત્ર સાથે ખેતરમાંથી દૂધ ભરાવવા શનિવારે રાત્રે મેરવાડા આવ્યા હતા. જેઓ પરત ખેતરમાં જતા હતા ત્યારે અંબાજી હાઈવે પરના માર્ગ પર અચાનક એક આખલો ગાડી વચ્ચે દોડ્યો હતો, જેમાં ગાડી 3 પલટી મારી ગઈ હતી અને ડિવાઈડર કૂદી રસ્તાની બીજી બાજુ જતી રહી હતી, જેમાં બેઠેલા પશુપાલક મહિલા કંકુબેન ગલબાભાઈ ચૌધરી ઉંમર વર્ષ આશરે 65 વર્ષનું સ્થળ પર મૃત્યુ થયું હતું, જ્યારે તેમના ખોળામાં બેઠેલા મહેશભાઈના 5 વર્ષીય દીકરો તેમજ મહેશભાઈની ઈજાઓ થઈ હતી. જો કે ઘટનામાં કારની બે એર બેગ પણ ખુલી ગઈ હતી અને ગાડીનો આગળનો ભાગનો કુર્ચો બોલી ગયો હતો. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક વર્ષમાં રખડતા ઢોરોની અડફેટે આવતા 6 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં 2 સપ્ટેમ્બર ખસા ગામે ગાય અડી આવતા બાઇક સવાર યુવકનું મોત થયું હતું, તો 8 મે પાલનપુર હનુમાન ટેકરી નિવૃત્ત શિક્ષક દશરથ લીંબાચિયાનું હડકાઈ ગાય સિંગડું ભરાવતા મોત નીપજ્યું હતું. 23 ઓગસ્ટ થરાદના પિલોડા નજીક ગાયને બચાવવા જતા બાઇક સવારનું મોત થયું હતું, તેમજ 22 એપ્રિલ હેબતપુરા વૃદ્ધ હીરાબાદ દલવાડિયાનું ગાયની અડફેટે મોત થયું હતું. 9 ઓગસ્ટ સિસરાણાના યુવકનું ચિત્રોડા નજીક બાઇકને આખલો ભીટકારતા વિજય પરમાર નામના યુવકનું મોત નીપજ્યું હતું, ત્યારે જિલ્લાભરમાં રખડતા પશુઓને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેના પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ રખડતી ગાયો જે છે ને એ સરકારશ્રીના હિસાબેથી આ રખડતી ગાયો કોઈ કાનૂન કે કોઈ વિષય લગાતો નથી, અને આ એનો એક માણસ મેરવાડાનો છે. મેરવાડાનો એક્સિડન્ટ થવાથી આખલાથી એક્સિડન્ટ થવાથી એક માણસ ગાય મરી ગઈ. સરકારને જોડી કેવી અપેક્ષા રાખો છો? સરકાર કને થોડી ઘણી તો લોકો અપેક્ષા રાખે કે ભાઈ આનો પગ તો રસ્તો કાઢો, માલિકો કે નથી. મહેશભાઈ ગલબાભાઈ ચૌધરી તેમના ફાર્મ હાઉસ પર જતા હતા અને રખડતા ઢોરોના હિસાબે તે રાતના સમયે વધુ પડતા ઢોરો હોવાથી એને કશું અસમંજસમાં જવાથી ગાડી પરનો કંટ્રોલ ગુમાવી અને ઢોરોના રખડતા ત્રાસના કારણે જ એમના આ દિવાડિયા ઉપરથી કૂદી અને ગાડી આ બાજુ પડી એમના આ મધર કંકુબેનનું દુઃખદ અવસાન થયું છે. માટે આ તંત્ર વહેલામાં વહેલી તકે આના વિશે કાર્યવાહી કરી અને કોઈ પણ વોટની રાજનીતિ રમવાનો આ કાયદો ફોરમ પે ચડ્યો છે તો એ કાયદાને તાત્કાલિક લાગુ કરી